नमस्कार विद्यार्थी मित्रों, 11मा ધોરણના એકાઉન્ટમાં આજે આપણે છઠ્ઠું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। એકાઉન્ટના પહેલા ભાગનું છઠ્ઠું ચેપ્ટર પેટા નોંધો। હવે પેટા નોંધો કેને કહેવામાં આવશે? પેટા નોંધોમાં કયા કયા પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારની પેટા નોંધો તૈયાર કરવા માટેના એના ફોર્મેટ કયા કયા આપેલા હોય છે આપણને, અથવા તો કયા ફોર્મેટમાં એ તૈયાર કરવી, એના વિશેની બધી જ માહિતી આજે આપણે સમજવાની છે। અને પછી આપણે એ થિયરીનો મુદ્દો સમજી લીધા પછી દાખલાઓ તરફ આપણે આગળ વધશું। તો સૌથી પહેલા તો એક મુદ્દો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે ધંધામાં રોજબરોજના હજારો પ્રકારના વ્યવહારો થતા હોય છે। આવા વ્યવહારોમાં માલ સામાનની ખરીદીને લગતા વ્યવહારો, માલ સામાનની વેચાણને લગતા વ્યવહારો, ખરીદ દેલો માલ પરત કરવાના વ્યવહારો, વેચેલો માલ પરત આવવાના વ્યવહારો, અને એ સિવાય રોકડ વ્યવહારો, ઉધાર વ્યવહારો, વ્યક્તિને લગતા વ્યવહારો, માલ મિલકતને લગતા વ્યવહારો, ઉપજ ખર્ચને લગતા વ્યવહારો, આવા ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોય છે। હવે ધંધાકીય એકમમાં શું એકાઉન્ટ લખવા માટે શું પ્રોસેસ કરવામાં આવતી હોય છે? તો કે ધંધામાં કોઈ પણ આર્થિક વ્યવહાર અસ્તિત્વમાં આવે એટલે એ આર્થિક વ્યવહારની નોંધ સૌથી પહેલા તો કાચી નોંધમાં કરવામાં આવે છે। કાચી નોંધમાં એની નોંધ થઈ ગયા પછી તમામે તમામ પ્રકારના વ્યવહારો જે છે એ આમ નોંધના ચોપડામાં નોંધવામાં આવે છે। આમ નોંધનું ચેપ્ટર આપણે ભણી ગયા હતા। તો ધંધામાં થતા તમામે તમામ પ્રકારના વ્યવહારો જે છે એ આમ નોંધના ચોપડામાં નોંધવામાં આવે છે। હવે જે ધંધામાં દિવસ દરમિયાન ઘણા બધા વ્યવહારો થતા હોય, જ્યાં વ્યવહારો થવાનું કદ જે છે એ વિશાળ હોય, મોટા પ્રમાણમાં વ્યવહારો થતા હોય, ત્યારે તમામે તમામ વ્યવહારો એક જ ચોપડામાં નોંધવામાં આવે, આમ નોંધના ચોપડામાં એક જ ચોપડામાં નોંધવામાં આવે તો બની શકે કે તેમાં કોઈ ક્ષતિઓ રહે। તો આવા સમયે વ્યવહારો લખવામાં અને હિસાબો તૈયાર કરવામાં સરળતા રહે એ માટે આમ નોંધના ચોપડાને જ જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરી દેવામાં આવે છે। આમ નોંધના ચોપડાને જ જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરી દેવામાં આવે છે। હવે માની લો કે આમ નોંધના એક જ ચોપડામાં બધા વ્યવહારો જો લખવામાં આવે તો ઘણા બધા પ્રકારની હિસાબી સમસ્યાઓ અસ્તિત્વમાં આવે। જેમ કે એક જ ચોપડામાં બધા જ વ્યવહારો જો નોંધવામાં આવે તો આમ નોંધ જે છે એ વ્યવસ્થિત ન લખી શકાય એવું પણ બની શકે। હવે જો આમ નોંધ વ્યવસ્થિત નહીં લખી શકાય તો જુદા જુદા જે ખાતાઓ છે એની ખતવણી પણ વ્યવસ્થિત રીતે નહીં થઈ શકે। ખતવણી વ્યવસ્થિત રીતે નહીં થઈ શકે તો એના ઉપરથી હિસાબો તૈયાર નહીં થઈ શકે સમયાંતરે, અને ધંધાની નફો અથવા તો નુકસાનની પરિસ્થિતિ અથવા તો ધંધાની આર્થિક પરિસ્થિતિ જે જાણવી છે વર્ષના અંતે એ સમય મર્યાદામાં આપણે જાણી શકીએ નહીં એવું બની શકે। તો આવી બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે એક સરળ રસ્તો એકાઉન્ટમાં શોધવામાં આવેલો છે કે આમ નોંધના ચોપડાને જ જુદા જુદા વિભાગોમાં એને વર્ગીકૃત કરી દેવું, અને જે ટુકડાઓ જે વિભાગો વર્ગીકૃત કરવામાં આવે છે એ દરેકે દરેક વિભાગમાં એક સરખા થતા વ્યવહારો એક જ પ્રકારના ચોપડામાં નોંધવામાં આવે તો આને જ પેટા નોંધો કહેવામાં આવે છે। એક સરખા પ્રકારના થતા વ્યવહારો નોંધવા માટેનો એક અલગ ચોપડો, જેમ કે માલ સામાનની ખરીદીના લગતા તમામ વ્યવહારો નોંધવા માટે એક અલગ ચોપડો રાખવામાં આવે, વેચાણને નોંધવા માટે એક અલગ ચોપડો રાખવામાં આવે, હુંડીઓને લગતા વ્યવહારો થતા હોય છે ધંધામાં, લેણી હુંડીના વ્યવહારો, દેવી હુંડીના વ્યવહારો, તો એના માટે એક અલગ ચોપડો રાખવામાં આવે, ત્યાર પછી ધંધામાં રોકડના વ્યવહારો થતા હોય છે તો એને નોંધવા માટે એક અલગ ચોપડો રાખવામાં આવે કે જેમાં માત્ર અને માત્ર રોકડના જ વ્યવહારો નોંધવા, અને એક એવો સામાન્ય ચોપડો રાખવામાં આવે કે અલગ અલગ પ્રકારના ચોપડાઓમાં જે વ્યવહારોને નથી નોંધી શકાતા, જેમ કે એવા કોઈ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો અસ્તિત્વમાં આવે કે જે વ્યવહારો ખરીદીને લગતાય ન હોય, વેચાણને લગતાય ન હોય,
खरीद परत ना न होय, वेचाण परत ना न होय, रोकड़ मेण में एनो समावेश न थई शकतो होय, लेणी मुंडी ना व्यवहारो न कही सको, देवी मुंडी ना व्यवहारो न कही सको, तो एवा विशिष्ट प्रकार ना व्यवहारो अस्तित्व में आवे धंधा में, तो एवा विशिष्ट प्रकार ना व्यवहारो नोंधवा माटे एक अलग चोपड़ो मेंटेन करवामां आवे। तो आम नोंधना चोपड़ा नुं काम सरल करवा माटे आम नोंधना चोपड़ा ने जुदा जुदा विभागों में वर्गीकृत करी देवामां आवे छे। अने ई वर्गीकृत थयेला दरेके दरेक विभागो एटले ज पेटा नोंध, पेटा नोंध एटले नवो मुद्दो काई ज नथी, पण बधा ज प्रकारना व्यवहारो एक ज चोपड़ामां नोंधवाने बदले एने जुदा जुदा चोपड़ाओमां एक सरखा व्यवहारो एक सरखा चोपड़ामां नोंधवामां आवे तो आने ज पेटा नोंध तरीके ओळखवामां आवे छे। तो एटला माटे पेटा नोंध एटले शुं एवो क्वेश्चन एक आपणे लखेलो छे। तो पेटा नोंध केने कहेवामां आवशे, तो कि एक ज प्रकारना वारंवार थता व्यवहारो, जो धंधामां माल सामानी खरीदी ने लगता व्यवहारो वारंवार थवाना होय, धंधामां माल सामानना वेचाणने लगता व्यवहारो वारंवार थवाना होय, खरीदेलो माल परत करवाना व्यवहारो वर्ष दरमियान घणी वखत थता होय, वेचेलो माल परत आववાના વ્યવહારો વર્ષ દરમિયાન ઘણી વખત થતા હોય, ત્યાર પછી રોકડના વ્યવહારો તો થવાના જ છે ધંધામાં, રોકડ આવતી હશે તો રોકડ જતી હશે, તો જે વ્યવહારો ધંધામાં વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે, ધંધામાં વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો, આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે જ પેટા નોંધ, પેટા નોંધ એટલે નવો મુદ્દો કાંઈ જ નહીં વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને સમજાવ્યું કે પેટા સોરી પેટા નોંધ એટલે જ આમ નોંધના ચોપડાનું જ વર્ગીકરણ છે, આમ નોંધના ચોપડાને જ વર્ગીકૃત કરવામાં આવેલો છે, આને જ પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે, તેમ છતાં પણ એનો વધારે અભ્યાસ કરવા માટે અહીંયા એક મેં ચાર્ટ જે બનાવેલો છે એ ચાર્ટ સમજો એટલે દરેકે દરેક મુદ્દાઓ તમને ક્લિયર થઈ જશે। જેમ કે સૌથી પહેલી વાત આપણે ઈ કરેલી છે કે આમ નોંધના ચોપડામાં બધા જ પ્રકારના વ્યવહારો ન નોંધવા પડે, વારંવાર એક જ પ્રકારના થતા વ્યવહારો માટે અલગ અલગ ચોપડાઓ મેન્ટેન કરવામાં આવે તો આને જ પેટા નોંધો કહેવામાં આવે છે। તો પેટા નોંધના મુખ્ય ચાર પ્રકારો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે। વાસ્તવિક એકાઉન્ટ લખવા માટે પેટા નોંધના જુદા જુદા ચાર પ્રકારો ધ્યાનમાં લેવામાં આવે છે। પેટા નોંધના કયા પ્રકારો છે? તો કે એક રોકડ મેળ, ત્યાર પછી છે માલ અંગેની પેટા નોંધો। હવે આ ચેપ્ટર અત્યારે જે આપણે પેટા નોંધો ચેપ્ટર ભણવાનું છે, આ છઠ્ઠું ચેપ્ટર, એમાં આપણે પેટા નોંધના ચાર પ્રકારોમાંથી આ જે બીજો પ્રકાર છે માલ અંગેની પેટા નોંધો, આ પેટા નોંધો નો જ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। રોકડ મેળનું તો અલગથી ચેપ્ટર આપેલું છે આપણને, એટલે પેટા નોંધનો એક પ્રકાર છે રોકડ મેળ। તો હવે આપણને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રોકડ મેળ એ પણ પેટા નોંધનો જ એક પ્રકાર છે। હવે રોકડ મેળમાં કયા કયા પ્રકારના રોકડ મેળ આવે? તો કે રોકડ મેળમાં એક સાદો રોકડ મેળ આવે છે, પછી બે ખાના વાળા રોકડ મેળ આવે છે, અને ત્રણ ખાના વાળા રોકડ મેળ આવે છે। રોકડ મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? રોકડ મેળમાં માત્ર અને માત્ર રોકડના જ વ્યવહારો નોંધવામાં આવે છે। ધંધામાં રોકડની લેવડ દેવડના, બેંક થ્રુ લેવડ દેવડના જે વ્યવહારો થતા હોય એ રોકડ મેળમાં નોંધવામાં આવે છે। એટલે રોકડ મેળમાં, રોકડ મેળ એ પેટા નોંધોનો જ પહેલો પ્રકાર છે। રોકડ મેળમાં ત્રણ પ્રકારના જુદા જુદા રોકડ મેળ હોય, સાદો રોકડ મેળ હોય, બે ખાના વાળા રોકડ મેળ હોય, ત્રણ ખાના વાળા રોકડ મેળ, તો એ વાત થઈ રોકડ મેળ। અને આપણા એકાઉન્ટમાં રોકડ મેળ અને તેના પ્રકારો સાતમું ચેપ્ટર અલગથી આખું ચેપ્ટર આપેલું છે આપણને, એટલે પેટા નોંધોનો એક પ્રકાર છે રોકડ મેળ। પેટા નોંધોનો બીજો પ્રકાર છે માલ અંગેની પેટા નોંધ। માલ અંગેની પેટા નોંધની હમણાં ડીપમાં ચર્ચા આપણે કરવાની જ છે, કારણ કે આ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 6માં આપણે આ બીજા જે માલ અંગેની પેટા નોંધ છે બીજો પ્રકાર એનો જ અભ્યાસ કરવાનો છે, એના જ દાખલાઓ આપણે ભણવાના છે, એની ડીપમાં ચર્ચા પછી કરીએ હમણાં। ત્યાર પછી પેટા નોંધનો ત્રીજો પ્રકાર છે હુંડીઓ અંગેની પેટા નોંધ।
તો હુંડીઓ અંગેમાં બે હુંડી હોય છે, આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, લેણી હુંડી અને દેવી હુંડી. તો ધંધામાં લેણી હુંડીના વ્યવહારો નોંધવા માટે એક અલગ ચોપડો રાખવામાં આવે, દેવી હુંડીના વ્યવહારો નોંધવા માટે અલગ ચોપડો રાખવામાં આવે. તો હુંડીઓ અંગેની પેટા નોંધમાં બે પ્રકારો આવે છે, લેણી હુંડીની નોંધ અને દેવી હુંડીની નોંધ, અને ચોથો પ્રકાર છે ખાસ આમનો. એટલે હવે યાદ હોવું જોઈએ તમને વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ હોવો જોઈએ તમને. 11 કોમર્સના એકાઉન્ટના વિદ્યાર્થી તરીકે તમને જો પ્રશ્ન પૂછવામાં આવે કે પેટા નોંધોના કેટલા પ્રકારો હોય છે, તો તમે સરળતાથી એનો આન્સર આપી શકતા હોવા જોઈએ કે પેટા નોંધના મુખ્ય 4 પ્રકારો છે. રોકડમેળ, માલ સામાન અંગેની પેટા નોંધો, ત્યાર પછી હુંડીઓ અંગેની પેટા નોંધો અને ખાસ આમનોંધ. આ પેટા નોંધના મુખ્ય 4 પ્રકારો છે. પછી એ દરેકે દરેક પ્રકારની અંદર પેટા પ્રકારો આવે છે. જેમ કે રોકડમેળમાં 3 પેટા પ્રકારો છે, સાદો રોકડમેળ, 2 ખાનાવાળો રોકડમેળ, 3 ખાનાવાળો રોકડમેળ. હુંડીઓમાં 2 પ્રકારો છે, લેણી હુંડીની નોંધ અને દેવી હુંડીની નોંધ. અને ખાસ આમનોંધ કેને કહેવામાં આવશે? તો કે એકે ચોપડામાં જેને ન નોંધી શકાય એવા વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે ધંધામાં અસ્તિત્વમાં આવતા હોય. તમે એને રોકડના વ્યવહારો ન કહી શકતા હોય, માલ સામાનના વ્યવહારો ન કહી શકતા હોય, લેણી ઊંડી કે દેવી ઊંડીના વ્યવહારોમાં પણ એનો સમાવેશ ન કરી શકતા હોય. એવા વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે ધંધામાં અસ્તિત્વમાં આવે એવા વિશિષ્ટ પ્રકારના વ્યવહારો નોંધવા માટે જે અલગ ચોપડો રાખવામાં આવે છે એને ખાસ આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આમનોંધનું પણ એક આગળ અલગ ચેપ્ટર આપણને આપેલું છે, રોકડમેળનું અલગ ચેપ્ટર આપેલું છે, માલ અંગેની પેટાનોંધનું આ ચેપ્ટર અત્યારે અલગથી આપેલું છે, ખાસ આમનોંધનું ચેપ્ટર પણ અલગથી આપેલું છે, અને હુંડીઓ અંગેની નોંધનો ઉલ્લેખ, થિયોરિટિકલ ઉલ્લેખ જે છે એ આ ચેપ્ટરમાં કરવામાં આવેલો છે. પણ આ 1, 2 અને 3 જે પેટાનોંધના પ્રકાર છે એ સમજાવવા માટે તો આપણા 11મા ધોરણના એકાઉન્ટમાં આખા આખા અલગ ચેપ્ટરો આપણને આપેલા છે. એ ચેપ્ટર્સ અનુસાર જે છે એ આપણે પેટા નોંધો સમજવાની છે. તો અત્યારે આ 6ઠા ચેપ્ટરમાં, પેટા નોંધોના ચેપ્ટરમાં આપણે માલ અંગેની પેટા નોંધો ભણવાની છે. હવે માલ અંગેની પેટા નોંધોમાં જુદી જુદી 4 પેટા નોંધો આપણે ભણવાની છે આ ચેપ્ટરમાં. કઈ 4 પેટા નોંધો? તો કે માલ અંગેની પેટા નોંધોમાં ખરીદ નોંધ આપણે ભણશું, માલ સામાનની ખરીદીના વ્યવહારો. વેચાણ નોંધ ભણવામાં આવશે આ ચેપ્ટરમાં, ખરીદ નોંધના દાખલાઓ છે, વેચાણ નોંધના દાખલાઓ છે, ખરીદ પરત નોંધના દાખલાઓ છે અને વેચાણ પરત નોંધના દાખલાઓ છે. તો 4 એ 4 પેટાનોંધ, માલ સામાનની પેટાનોંધમાં જે પેટા પ્રકારો 4 છે, ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ, એ 4એ 4 પ્રકારના પેટા પ્રકારો વાળા દાખલાઓ જે છે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. તો મેં તમને સમજાવ્યું કે આ ચેપ્ટરમાં આપણે માલ અંગેની પેટા નોંધો ભણવાની છે. એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે ખરીદ નોંધ, જેના દાખલાઓ આપણે શરૂ કરવાના છીએ. હવે તો ખરીદ નોંધ કેને કહેવામાં આવશે? તો કે ખરીદ નોંધમાં સૌથી પહેલા તો સમજી લ્યો, અહીંયા બીજો ચાર્ટ સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધના 2 પેટા પ્રકારો પાડવામાં આવે છે અને આ બધા પ્રકારના દાખલાઓ આપણે ભણવાના છે, એટલા માટે વારંવાર સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. ખરીદ નોંધમાં આપણે મુખ્ય 2 પ્રકારના દાખલાઓ ભણશું, એક સાદી ખરીદ નોંધ ભણશું અને એક ખાનાવાળી ખરીદ નોંધ ભણશું. સાદી ખરીદ નોંધ અને બીજું ખાનાવાળી ખરીદ નોંધ. હવે ખાનાવાળી જે ખરીદ નોંધ છે એમાં 2 પ્રકારના દાખલાઓ છે પાછા, એટલે મુખ્ય પ્રકારો પછી એના પેટા પ્રકારો. એટલે અત્યારે પહેલા જ લેક્ચરમાં આ બધું સમજવામાં તમને થોડું ઘણું કન્ફ્યુઝન પણ કદાચ થતું હશે, પણ જેમ જેમ ક્રમિક એના દાખલાઓ આવતા જશે તેમ તેમ આ તમારું કન્ફ્યુઝન જે છે એ દૂર થતું જશે. તો ખરીદ નોંધમાં 2 પ્રકારની ખરીદ નોંધ, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધમાં 2 પ્રકારો છે, માલ સામાનના પ્રકારના ખાનાવાળી ખરીદ નોંધ, માલ સામાન અને ખર્ચના પ્રકાર અનુસારની ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધમાં કયા 2 પ્રકારના ખાના? તો કે માલના પ્રકાર અનુસારના ખાના, આમાં માલ અને ખર્ચના પ્રકાર અનુસારના ખાનાઓ. તો આ પ્રકારની પેટા નોંધો છે. પણ આ વર્ષે વિદ્યાર્થી મિત્રો
આપણા અભ્યાસક્રમમાં જે ઘટાડો થયેલો છે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખતા માલ અને ખર્ચના પ્રકારવાળી માલ અને ખર્ચના પ્રકાર અનુસારના ખાનાવાળી જે પેટા નોંધો છે એ આ વર્ષ માટે આપણા અભ્યાસક્રમમાંથી રદ થયેલી છે। એટલે આ મુદ્દાઓના દાખલાઓ આપણે નહીં ધ્યાનમાં લઈએ। તો હવે માલ અને ખર્ચના પ્રકારવાળા મુદ્દાઓ આપણે આ વર્ષ પૂરતા ધ્યાનમાં લેવાના છે નહીં, બાકી આનાય દાખલાઓ તો આપેલા જ છે, પણ આ મુદ્દાઓ અત્યારે આપણે ભણવાના નથી। તો આપણે સાદી ખરીદ નોંધ ભણશું અને માલના પ્રકારવાળી ખરીદ નોંધ ભણશું। ખર્ચ જેમાં સમાવેશ થતો હોય એવા પ્રકારવાળી ખરીદ નોંધ આપણે ભણવાની છે નહીં। હવે આ ચાર્ટ જે મેં અત્યારે ખરીદ નોંધ માટે બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો, આ જ ચાર્ટ વેચાણ નોંધમાં લાગુ પડે। અહીંયા હું લખીશ વેચાણ નોંધ, અહીંયા લખીશ સાદી વેચાણ નોંધ, ખાનાવાળી વેચાણ નોંધ, એમાં માલના પ્રકાર અનુસાર ખાનાવાળી વેચાણ નોંધ, માલ અને ખર્ચના પ્રકાર અનુસાર ખાનાવાળી વેચાણ નોંધ, ખરીદ નોંધના બદલે વેચાણ નોંધ, ખરીદ નોંધ વેચાણ નોંધ ની જેમ જ ખરીદ પરત નોંધ અને એની જેમ જ વેચાણ પરત નોંધ। એટલે આ ચારે ચાર જે પેટા નોંધો છે, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એ ચારે ચાર પેટા નોંધો માટે આ જ ચાર્ટ લાગુ પડે છે અને આ જ ચાર્ટ અનુસારના દાખલાઓ છે। પણ એ બધું અત્યારે મિક્સ નહીં કરીએ આપણે, જેથી કરીને તમને સમજવામાં કન્ફ્યુઝન ન થાય। અત્યારે વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર આપણે ખરીદ નોંધ ભણીએ છીએ, એવું યાદ રાખો। ખરીદ નોંધ, વેચાણ નોંધ આવશે ત્યારે એના મુદ્દા સમજશું, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ આવશે ત્યારે એના મુદ્દાઓ સમજશું। અત્યારે આપણે ખરીદ નોંધ ભણીએ છીએ, પેલો મુદ્દો આપણે ખરીદ નોંધ ભણીએ છીએ અને દાખલો જે ગણશું એ ખરીદ નોંધ નો જ પહેલો દાખલો આપણે ગણશું। તો ખરીદ નોંધમાં સાદી ખરીદ નોંધ અને માલના પ્રકાર વાળી ખરીદ નોંધ આ બે જ પ્રકારના દાખલાઓ આપણે ભણવાના છે, સાદી ખરીદ નોંધ અને માલના પ્રકાર વાળી ખરીદ નોંધ। તો ખરીદ નોંધ નું ફોર્મેટ પછી હું તમને સમજાવીશ, આવતા વિડીયો લેક્ચર ની અંદર હું તમને ખરીદ નોંધ નું ફોર્મેટ સમજાવીશ, કારણ કે દાખલો ગણવાની શરૂઆત કરશું એટલે એનું ફોર્મેટ તો આપણને સરળતાથી સમજાઈ જશે। પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે ખરીદ નોંધમાં કયા કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે એ મુદ્દો સમજવો જરૂરી છે। કારણ કે ખરીદ નોંધનો દાખલો ગણવા આપણે બેસીએ તો આપણને કમસે કમ એ ખ્યાલ હોવો જોઈએ કે ખરીદ નોંધમાં આપણે કયા કયા પ્રકારના વ્યવહારો નોંધવાના છે। તો એના માટે આ ત્રણ નોંધ તમારે ખાસ યાદ રાખવાની છે। ખરીદ નોંધની અંદર સૌથી પહેલો મુદ્દો, ખરીદ નોંધમાં માત્ર અને માત્ર ખરીદ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદી જ નોંધવામાં આવશે। ખાલી એવું નથી લખ્યું આપણે કે ખરીદ નોંધમાં માલની ખરીદી નોંધવામાં આવશે, માલની ખરીદીમાં તો માલની રોકડ ખરીદી હોઈ શકે, માલની ઉધાર ખરીદી હોઈ શકે, માલની રોકડ ખરીદી હોય તો નથી નોંધવાનું વિદ્યાર્થી મિત્રો। અહીંયા બહુ સ્પષ્ટ લખેલું છે કે ખરીદ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદી જ નોંધવામાં આવશે। માલ સામાનની ઉધાર ખરીદી કરવાનો વ્યવહાર હોય તો અને તો જ ખરીદ નોંધમાં લખવાનો છે। બીજો મુદ્દો આપણે યાદ રાખશું, ખરીદ નોંધમાં મિલકતના વ્યવહારો નોંધાશે નહીં। ખરીદ નોંધમાં મિલકતને લગતો એક પણ વ્યવહાર નથી નોંધવાનો, એ પછી મિલકતની રોકડેથી ખરીદી હોય તોય ભલે અને મિલકતની ઉધાર ખરીદી હોય તોય ભલે, મિલકતને લગતો વ્યવહાર જ નથી નોંધવાનો આપણે ખરીદ નોંધમાં। અને ત્રીજો મુદ્દો યાદ રાખશો, વ્યવહારનો અમુક ભાગ રોકડ વ્યવહાર અને અમુક ભાગ ઉધાર વ્યવહાર તરીકે બનેલો હોય તો આવા વ્યવહારને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને ખરીદ નોંધમાં એની નોંધ કરવામાં આવશે। સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને એની નોંધ કરવામાં આવશે। આ ત્રીજી નોંધ હજુ ન સમજાણી હોય તો ફરી વખત સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો પહેલી નોંધ માલની ઉધાર ખરીદી જ લખાશે, બીજું મિલકતના વ્યવહારો લખવામાં જ નહીં આવે, અને ત્રીજો મુદ્દો વ્યવહાર આપણને એવો આપેલો હોય, માની લો કે કોઈ વ્યવહાર આપણને એવો આપવામાં આવે કે નીતિન પાસેથી રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો, રૂપિયા 5,000
तरत ज रोकड़ा चुकव्या। नितिन पासे थी रुपया 10,000 नो माल खरीदियो, 5,000 रुपया तरत ज रोकड़ा चुकव्या। तो आ व्यवहार जे छे विद्यार्थी मित्रों ये संपूर्ण उधार व्यवहार ही नहीं, संपूर्ण रोकड़ व्यवहार ही नहीं। कारण के नितिन पासे थी 10,000 नो माल तमे खरीदो छो अने अत्यारे रोकड़ा चूकवो छो 5,000, तो ई 5,000 पूरतो रोकड़ व्यवहार थयो अने बीजा जे 5,000 बाकी राखो छो ई तो उधार व्यवहार थयो। तो आ मिश्र स्वरूप नो व्यवहार छे, रोकड़ व्यवहार ही अंदर समायेलो छे अने उधार व्यवहार ही अंदर समायेलो छे। तो ज्यारे आ प्रकारना व्यवहारो आवे के व्यवहार नो अमुक भाग रोकड़ व्यवहार होय अने अमुक भाग उधार व्यवहार होय, तो सर आपणे एने रोकड़ व्यवहार समझवू के उधार व्यवहार समझवू, एवो प्रश्न आपणा मगजमां उद्भवे तो एनु क्लेरिफिकेशन अहींया दर्शावेलू छे के व्यवहार नो थोड़ो घणो भाग रोकड़ व्यवहार होय अने थोड़ो घणो भाग उधार व्यवहार होय, तो आपणे कन्फ्यूजन मां नहीं पड़िए। आपणे सीधू साधू एवुं याद राखशुं के एवा व्यवहार ने संपूर्णपणे उधार व्यवहार समझीने एनी नोंध जे छे ए खरीद नोंधमां आपणे करी नाखशुं। तो खरीद नोंध अने पेटा नोंधनी शरूआतनी थियरी तरीके आपणे आटला मुद्દાઓ સમજવાના હતા વિદ્યાર્થી મિત્રો। આ સિવાય જેમ જેમ આપણે થિયરી સમજવાની જરૂરિયાત ઉદ્ભવતી જશે, જેમ જેમ દાખલાઓ આપણે ગણતા જશું, તેમ તેમ આગળ ઉપરની થિયરી આપણે સાથે સાથે સમજતા જશું। પણ અત્યારે ચેપ્ટરનો બેઝ બનાવવા માટે તમારે આટલા મુદ્દાઓ જે છે એ ખાસ સમજવાના હતા અને આ બધા જ મુદ્દાઓ જે છે એ તમારે તમારી ફેરબુકમાં નોંધી લેવાના છે। આવતા વિડિયો લેક્ચરની અંદર દાખલાઓની સાથે આપણે ફરીથી મળશું, ત્યાં સુધીમાં તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જે થિયરી છે પેટા નોંધના સ્ટાર્ટિંગથી જેટલી થિયરી આપેલી છે એ થિયરી પણ એક વખત તમારી નજરેમાં ફેરવી લેજો। આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી મળશું નવા મુદ્દાઓની સાથે, નવા દાખલાઓની સાથે।